એનો લોટ બાંધવા આપણને જોઈશે 1 કપ ઘઉંનો લોટ, જે નોર્મલ રોટલીનો લોટ આવે છે એ જ મેં લીધો છે. એમાં 2 ટેબલસ્પૂન ઝીણી સોજી એડ કરીશું અને મિક્સ કરી લઈએ. જો ઝીણી સોજી ઘરમાં ના હોય તો જે મોટી સોજી હોય છે એને મિક્સરમાં થોડી ગ્રાઇન્ડ કરી લેવાની. મિક્સ થઈ જાય એટલે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને એને લોટ બાંધીશું. મેં નોર્મલ પાણી જ યુઝ કર્યું છે. પહેલાં એને આ રીતે આંગળીઓથી જ મિક્સ કરું, જેથી કેટલું પાણી એડ કરવું એનો તમને સરસ જજમેન્ટ આવી જશે. લોટ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે તમને લાગે કે 70% જેટલો લોટ બંધાઈ ગયો છે અને થોડોક જ કોરો છે તો પાણી એડ નહીં કરવાનું અને આ રીતે જ એને મિક્સ કરી લેવાનું. આ રીતે થોડો કઠણ લોટ બંધાય એ પછી આપણે થોડું ઓઇલ લઈ લઈશું અને એને ફરીથી મસળી લઈશું. તમારા હાથ ઉપર બિલકુલ પણ લોટ ના ચોંટે ત્યારે સમજવું કે તમારો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. આ રીતે આપણે નોર્મલ પરોઠાથી થોડો કઠણ લોટ રાખવાનો છે. હવે એને એક બાઉલમાં લઈને આપણે ઢાંકીને મૂકી દઈશું. આને આપણે 10 મિનિટ રાખવાનો છે. 10 મિનિટ પછી આપણે લોટને ફરીથી મસળી લઈએ. તો હું એને પ્લેટફોર્મ ઉપર જ મસળી લઉં છું, તો પ્લેટફોર્મને સાફ કરી એના ઉપર થોડું તેલ લગાવી દઈએ. મોટા વાસણમાં લઈને મસળવો હોય તો એ પણ ચાલે, પણ પ્લેટફોર્મ ઉપર વધારે ઇઝી રહે છે. હવે એને આ રીતે સરસ આપણે મસળી લેવાનો છે અરાઉન્ડ 7 થી 8 મિનિટ. આ પ્રોસેસ કરવાથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બને છે, એટલે આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. અને એને સરસ રીતે મસળવો જેથી લોટનું ટેક્સચર એકદમ સરસ અને સુંવાળું થઈ જશે. આ રીતે લોટ સરસ સુંવાળો થઈ જાય એટલે એને બાઉલમાં લઈ લઈશું. હવે એને રાખવાની જરૂર નથી, આપણે આમાંથી હવે પૂરી બનાવીશું. મેં એક કોટનનું કપડું ભીનું કરીને પાથરી દીધું છે. કપડું વધારે ભીનું પણ નહીં અને કોરું પણ નહીં એવું રાખવાનું. હવે એક મોટો લૂવો બનાવી લઈએ અને એને વણી લઈએ. નાની નાની પૂરી વણવી હોય તો પણ વણી શકાય, પણ આ પ્રોસેસ થોડી વધારે ઇઝી રહે છે. એને આ રીતે સરસ પાતળો રોટલો વણી લેવાનો. હવે એક કટર લઈને આપણે એને કાપી લઈશું. મેં જે ગુલ્ફીનું મોલ્ડ આવે છે એનું ઢાંકણું યુઝ કર્યું છે. કટ થઈ ગયા પછી જે વધારાનો લોટ છે એ આપણે જે ડબ્બામાં લોટ રાખ્યો છે એમાં મૂકી દેવાનો છે. અને આપણે જે કપડું ભીનું કરીને રાખ્યું છે એમાં પૂરી મૂકી દઈશું. અને પૂરીને આપણે આ ભીના કપડાથી જ કવર કરી દેવાનું જેથી તે સુકાઈ ના જાય. આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે, એટલે પૂરી વણતા જવાની અને ભીના કપડા ઉપર જ મૂકતા જવાની અને એને આ રીતે ઢાંકીને જ રાખવાનું જેથી તે સુકાઈ ના જાય. મેં બધી પૂરી વણી લીધી છે અને બાકીની જે વધી એ મેં ઉપર પણ મૂકી દીધી છે અને એને પણ ઢાંકીને રાખવાની. અને આ રીતે પૂરી વણ્યા પછી આપણે એને 10 મિનિટ રાખવાની, જેથી ઉપર અને નીચે બંને સાઈડ પૂરી એકદમ સરસ મોઈશ્ચરવાળી થઈ જશે. તો આની ઉપર પણ હું એક કપડું ઢાંકી દઉં છું. હવે મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. આપણે થોડો લોટ નાખીને ચેક કરી લઈએ. આ રીતે તમે લોટ નાખો અને તરત ઉપર આવે એવું ગરમ તેલ જોઈએ. હવે પૂરી એડ કરીને આ રીતે એને દબાવતા જવાનું. પૂરી ફૂલે એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની. હવે જે પહેલાવાળી પૂરી હોય એને ટર્ન કરી દેવાની.
અને બીજી સાઈડ પર એને સરસ તળાવવા દઈએ. મારા ઘરમાં થોડી ડાર્ક કલરની પૂરી પસંદ છે એટલે હું એને ડાર્ક ફ્રાય કરું છું. તમને થોડો લાઇટ કલર ગમતો હોય તો તમે એવી પણ રાખી શકો છો. એ જ રીતે બીજી ફ્રાય કરીએ. પૂરી મૂકીએ એટલે એને સહેજ પ્રેસ કરશું એટલે તરત જ પૂરી ફૂલવા લાગશે. આ રીતે કટરથી કટ કરવાથી પૂરી આપણી બધી એક સરખી બને છે. અને તળતી વખતે ઓઇલના ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવું. પૂરી સુકાઈ ના જાય એનું ધ્યાન રાખો. થોડી પૂરી લઈને બાકીની જે પૂરી હોય એને ઢાંકીને જ રાખવાની. ઘણા લોકો આવી લંબગોળ પૂરી પણ બનાવતા હોય છે તો મેં લાસ્ટમાં જે લોટ વધ્યો એની આવી એક લંબગોળ પૂરી બનાવી દીધી છે. એને પણ સરસ ક્રિસ્પી ફ્રાય કરવાની. તો હું આ જ રીતે બધી પૂરી બનાવી લઉં છું.